भरूच अंकलेश्वर ने ट्विन सिटी बनावाना स्वप्नाने साकार करवा माटे निर्माण पामेल नर्मदा मैया ब्रिज उपर हवे वाहनोनी साथे साथे आगामी दिवसमां एसटी बसो पण दौड़शे तेवा संकेत व्यक्त करवामां आवी रह्या छे। सिटी बसनी सुविधानो लाभ पण लोकोने मळशे तेवो हाल जाणवा मळी रह्यो छे। अंकलेश्वरना नर्मदा ब्रिज उपरथी हवे एसटी बस पण दौड़शे। गोल्डन ब्रिज ना समांतर ट्राफिक नी समस्या माटे निर्माण पामेल नर्मदा मैया ब्रिज ना निर्माण थी भरूच ने अंकलेश्वर ट्विन सिटी शहर नु स्वप्न नव वर्षे साकार थई रह्यु छे। वर्ष 2012 मा भरूच अंकलेश्वर अर्बन डेवलपमेंट ऑथोरिटी बोर्डा नी रचना साथे ज बन्ने शहर ने ट्विन सिटी टर्ज उपर विकासवानो पायो नखाई गयो हतो, जेने साकार करवा तरफ नव निर्मित नर्मदा मैया ब्रिज सेतु नी भूमिका भजवानी हवे शुरू करी दीधी छे। बोडामां भरूच अने अंकलेश्वर साथे बन्ने शहेरना 87 गामोनो समावेश करी लेवामां आव्यो छे। अंकलेश्वर अने भरूच वच्चे ट्राफिकनी समस्या विकट बनी हती। ट्राफिकनी समस्याने लई हर हमेश કાળો કકરાટ રહેતો હતો। જો કે ભરૂચ અંકલેશ્વરને ટ્વિન સિટી બનાવવાના સ્વપ્નને હવે સાકાર કરવામાં આવી રહ્યો છે। બંને શહેર વચ્ચે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થતા હવે બંને શહેર વચ્ચે અવરજવર કરવી સરળ બની ગઈ છે। નર્મદા નદી ઉપર ફોર લેન બનેલ નવા બ્રિજ બંને શહેર વચ્ચેનો અંતર સમય ઘટાડવા સાથે ટ્વિન સિટીની તર્જ ઉપર સિટી બસ સેવા ગુરુવારથી જ્યારે જીએસઆરટીસીની એસટી બસો તો દોડતી પણ થઈ ગઈ હોવાનો વિડિયો સામે આવ્યો છે। ગોલ્ડન બ્રિજના સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજના નિર્માણથી ભરૂચ અને અંકલેશ્વર ટ્વિન સિટી બનવા જઈ રહી છે। નર્મદા મૈયા બ્રિજ પરથી શુક્રવારે પ્રથમ વખત જીએસઆરટીસીની બસો પસાર થઈ હતી। હવે ગુરુવારથી ભરૂચ અંકલેશ્વર વચ્ચે સિટી બસ સેવાનો પણ પ્રારંભ થશે। નર્મદા મૈયા બ્રિજ ઉપર હાઈવેને ફોર વ્હીલ વાહનો બાદ સરકારી બસો એસટી ડાયવર્ટ થઈ છે। નર્મદા મૈયા બ્રિજ હવે ભરૂચ અંકલેશ્વર શહેરને ટ્વિન સિટીમાં પરિવર્તિત કરવા માટેનો મહત્વ બની રહ્યો છે। સડસડાટ દોડતા વાહનો પલભરમાં અંકલેશ્વર આંબી જાય છે તો અંકલેશ્વરથી ભરૂચ પહોંચી જાય છે। હાલ સુરત ડેપોટી એસટી બસ સંચાલન શરૂ કરાયું છે। ભરૂચ જિલ્લા એસટી વિભાગ દ્વારા પણ મંજૂરી માંગી ટૂંક સમયમાં શરૂ કરાશે। ભરૂચ અંકલેશ્વર રાજ્ય અને રાજ્ય બહારને જોડતી 1040 બસોની કનેક્ટિવિટી ધરાવે છે। જોતા નેશનલ હાઈવે 48 ઉપરથી એસટી બસ પણ યુ ટર્ન લેતા રૂપિયા 85 લાખ ટોલ ટેક્સ લે કે રોજની જીએસઆરટીસીના ટોલમાં રૂપિયા 1,90,000થી વધુની બચત થશે। સાથે જ હાઈવે કેબલ બ્રિજ સ્થાને નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસો પસાર થતા ઝડપી સમયસર મુસાફરો સાથે રૂપિયા 2,07,000ના ડીઝલની બચત પણ થશે। અંકલેશ્વર ભરૂચને ટ્વિન સિટી તરીકે દર્શાવી સિટી બસ સેવા શરૂ કરાશે, જે મુસાફરો માટે ઉપયોગી સાબિત થશે તેવું ઉદ્યોગ અગ્રણીઓએ સૂર વ્યક્ત કર્યો છે। આ વચ્ચે એક્સપોર્ટ મુજબ માત્ર સરકારી બસોને મંજૂરી મળે તો વાંધો નહીં, પરંતુ જો ખાનગી બસોને મંજૂરી મળશે તો હાઈવેનો ટ્રાફિક ડાયવર્ટ થઈ શકે છે અને ફરી એકવાર ટ્રાફિકની સમસ્યા વિકટ બનશે। સરકારી સિવાય ખાનગી બસોને મંજૂરી નહીં આપવાનો સૂર હાલ ઉઠી રહ્યો છે। નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ટુ વ્હીલ, થ્રી વ્હીલ અને ફોર વ્હીલર વાહનો બાદ સિટી અને જીએસઆરટીસી બસો દોડતી હશે અને શહેર ઉપર હાઈવેના ટ્રાફિકનું ભારણ આવી ચડશે। ટ્વિન સિટીને કનેક્ટિવિટી માટે દર 15 મિનિટે બસો દોડાવવાનું આયોજન ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રાફિકને લઈ હાથ ધરવામાં આવનાર છે, જે માટે નર્મદા ચોકડીથી બોલાવ એસટી ડિવિઝન અંકલેશ્વરના ગડકોલ પ્રતિન ચોકડી રેલવે સ્ટેશન અને અંકલેશ્વર એસટી ડેપો વચ્ચે 4 પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવશે। જો કે હાલ તો આ બાબતને લઈ શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે। જો કે ખાનગી વાહનો કે બસોને પણ અહીંયાથી પસાર થવા માટેની પરવાનગી આપવામાં આવશે તો આગામી દિવસમાં ફરી એકવાર ટ્રાફિકની વિકટ સમસ્યા ઉભરી આવશે તેવું સ્થાનિકોનું માનવું છે। જો કે ખાનગી બસો કે વાહનોને પરવાનગી આપવામાં આવે તેવી શક્યતા નહીવત છે, કારણ કે ટોલ ટેક્સને પણ તેનાથી ખાસી એવી અસર થઈ શકે તેમ છે।